હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ પાઠવું છું. ફાર્મર માર્કેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને આપણે આ વિડીયોની અંદર એરંડા બજારની વાતચીત કરીશું. મિત્રો, એરંડાની આવકો ગુજરાત તરફ આજે આઠમને લીધે પીઠાઓ બંધ છે એટલે મળી નથી શકી, પણ સૌરાષ્ટ્રમાં પીઠાઓ ચાલુ છે તો એની વાત સૌ પ્રથમ કરું, પછી વાયદાની કરીશ વાત. અને વાયદો આજે ઢીલો છે. સૌપ્રથમ રાજકોટ માર્કેટિંગ એન્ડમાં 200 ગુણી જેવી આવક થઈ છે અને 1250 થી 1282 ભાવ છે. 5 રૂપિયા ઢીલું છે આજે અને સારા માલમાં 10 રૂપિયા ઘટેલા છે. ગોંડલની અંદર 200-250 ગુણીની આવક, 1250 થી 1270 ભાવ છે. જૂનાગઢમાં 80 ગુણીની આવક, 1250 થી 1280 રૂપિયાનો ભાવ છે. જામનગરમાં 100-150 ગુણીની આવક, લગભગ 1250 થી 1275માં સોદા થયેલા છે. અને સૌરાષ્ટ્રના અન્ય સેન્ટરોમાં લગભગ 100-125 ગુણી અને સૌરાષ્ટ્રની કુલ 900 થી 1000 ગુણીની આવક છે. સરેરાશ ભાવ 1250 થી 1282 રૂપિયા જેવો હતો. ગુજરાત તરફની મંડીઓમાં ક્યાંક ક્યાંક વેપાર ચાલુ હોય, 1300 ઉપર પણ વેપાર થયેલા છે, જેનો રિપોર્ટ હવે આવશે. પણ દિવેલની વાત કરું તો દિવેલ આજે ઢીલું છે. ગઈકાલ કરતા 5-1 રૂપિયા ઘટીને આજે દિવેલમાં 1335 રૂપિયાના ભાવ કલ્લા ડિલિવરીના સવારે બોલાય છે, પણ વાયદો ઢીલો છે જોતા બપોર પછી દિવેલનો ભાવ ઘટવો જોઈએ. ઓક્ટોબર મહિનાનો વાયદો મિત્રો આજે 6760 સુધી વધ્યો તો એ પછી 6740 રૂપિયા અત્યારે ચાલે છે, 32 રૂપિયા ઘટેલા છે એની અંદર. નવેમ્બર મહિનાનો વાયદો 22 રૂપિયા ઘટીને 6840 છે અને ડિસેમ્બર મહિનાનો વાયદો 45 રૂપિયા ઘટીને 6940 રહ્યો છે. વાયદા બજારમાં ઢીલાશ આવી છે મિત્રો. મેં તમને ચેતવ્યા હતા આ બાબતે ખાસ કે કરેક્શનની સખત જરૂરિયાત છે અને વાયદા બજારમાં 2 દિવસ સુધારો થયો પછી ફરી 2 દિવસ કરેક્શન આવ્યું છે. કરેક્શન ચાલુ રહે તો બજાર માટે સારું ગણાશે, પણ હાલ એરંડાનો પુરવઠો મળવાનો ઓછો થાય તો ભાઈ વાયદો વધી શકે. પણ એકંદરે 5900 થી 7000 સુધીની તેજી થઈ એ પછી સાધારણ કરેક્શન આવ્યું છે અને ભાવ સ્થિર થવા હવે મથી રહ્યા છે. વાયદામાં 6700નું મથાળું તૂટે તો 6640 સુધી ઘટી શકે, એ સિવાય 6800 હટાવે તો 6875 સુધી જવાની શક્યતા છે. હાલ પૂરતી વધઘટ સાંકડી છે, પણ હજી નવો માલ આવવા અડે ઘણો બધો સમય બાકી છે, એટલે ખેડૂતોએ જાજી ચિંતા કરવા જેવું નથી. એકંદરે ભાવ મજબૂત રહેવી શક્યતા છે. સાધારણ કરેક્શન વાયદામાં આવે, હાજર બજારમાં આવે તો થોડો ટાઈમ ખમીને પછી વેચાણ કરવું જોઈએ. બાકી 20-25% વેચાણ મેં તમને વાયદો 7000 થયો ત્યારે જ કહ્યું હતું અને એ વખતે પીઠાના ભાવ 1290 રૂપિયા સૌરાષ્ટ્રમાં હતા અને ગુજરાત તરફ લગભગ 1230-35 સુધી પણ પહોંચ્યા હતા. જે લોકોએ થોડું ઘણું વેચ્યું છે એને સંતોષ હશે. આ વિડીયોની અંદર બસ આટલી જ વાત. ફરીથી મળીએ ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.